सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रभुलाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर चार अने तरंग छ एमां एवी कथा लखे छे अने सद्गुरु मुक्तानंद स्वामी उत्तम राजा ने आ कथा संभळावे छे के भगवान श्रीहरि गठपुर में जीवा खाचरना दरबार नी अंदर बिराजमान छे। जीवा खाचरे महाराज नी पूजा करी। जीवा खाचरना जे परिवारना भाया तो छे बधाए महाराज नी पूजा करी अने पछी जीवा खाचर जे भगवान नी स्तुति करे छे ये स्तुतिनो विभाग चाली रह्यो छे। पूज्य सुव्रत वल्लभ स्वामी आपणने 22 कड़ी सुधीनी जीवा खाचरनी स्तुति संभळावी हती त्यांथी आगळ कड़ी 23 तुम हो ईश्वर हम हे बाला बाल को दोष न गणत दयाला बालमती होय बाल समाना बालमती होय बाल समाना बड़े कीमती होय बड़े प्रमाना बड़े कीमती होय बड़े प्रमाना हम जीव तुम ईश्वर कावो जिय के दोसन दिल में लावो जो तुम गिनो दोष हमारा जो तुम गिनो दोष हमारा तब नहीं आवे तिनको पारा तब नहीं आवे तिनको पारा। आप तो ईश्वर छो जीवा खाचर के छे आपनी आगळ अमे तो बाळकना जेवा छीए आप दयाळु छो ते बाळकना दोषोने गणता नथी बाळकनी बुद्धि तो बाळकना जेवी ज होय ने अने मोटानी बुद्धि तो मोटाने समान होय अमे तो जीव छीए ने आप तो परमेश्वर छो जीवना दोषोने दिलमां धारशो नहीं जो आप अमारा दोषोने गणवा मांडशो तो तेनो पार ज नहीं आवे। जीवा खाचरनी आ स्तुति बहु मोटो अपना आध्यात्मिक जीवननी अंदर भाव समझावे छे। भगवाननी आगळ जेटलो जीव दीन थाय जेटलो दीन थाय जेटलो दीन थाय जेटलो दीन थाय એટલા દયાળુ રાજી થાય। ભગવાન અને મોટા એ આપણા સદગુણોને જોઈને રાજી ચોક્કસ થતા હશે પરંતુ શાસ્ત્રોનો જે અર્ક છે એમાં સદગુણો એ સદગુણો હોવા છતાંય પણ દીનતા છે
એને જોઈને જે રાજીપો થાય છે, અંતરનો રાજીપો થાય છે. ઘણી વખત સદગુણોથી થયેલો રાજીપો એ કદાચ અંતરથી રાજીપાસ અંતરના રાજીપા સુધી નથી પહોંચાડી શકાતો. એ સદગુણો ક્યારેક કુરાજીપો પણ અપાવી શકે છે, પરંતુ સદગુણો એને જો દિનતારૂપી કવચ ચડી જાય. આપણી અંદર જે કાંઈ છે મહારાજનું મોટાનું છે, હું તો કાંઈ નથી, જીવનમાં શૂન્ય થવા માટે મહેનત કરવાની છે, શૂન્ય ભાવ, હું કાંઈ નથી, મારી અંદર કોઈ કળા ચાતુરી કશું જ નથી, શરણાગતિ. નહી સાધન બલ વચન ચાતુરી, એક ભરોસો સરને ગીરધારી. નહી સાધન, નહી બળ, નહી ચાતુરી. જીવ ભગવાનની આગળ જ્યારે ડાપણ કરે છે, મોટાની આગળ જ્યારે ડાપણ કરે છે, ત્યારે ભગવાનનો ને મોટાના રાજીપો એની ઉપરથી જાય છે. પણ દિન થઈ જાય. જીવા બાપુએ કેવી સ્તુતિ કરી છે, હે મહારાજ, તમે તો ઈશ્વર છો, અમે તો તમારા બાળક છીએ. મહારાજની આગળ દિન થવાની અંદર જેટલી ભક્તિ વધે ને, એટલી ભક્તિ બીજી કોઈ રીતે ના વધે. ભગવાન આગળ દિન થઈ જઈએ, હે મહારાજ, ક્યાં અમે ક્યાં આપ જીવન જાણો છો, કીડી કુંજરનો મેળાપ જીવન જાણો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાણો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાણો છો, મારો ગર્ભ વાસ ત્રાસ ટાળ્યો જીવન જાણો છો, તે તો આડો આંક જ વાળ્યો જીવન જાણો છો, આજ સુધી પણ અમારી જીવન જાણો છો, રાખો છો ખબર સારી જીવન જાણો છો. હે મહારાજ, તમે કેવડા મોટા, અને હું પામર જીવ ક્યાં, તમે મને મળી ગયા એ મારા મોટા ભાગ્ય છે. એક વાત નક્કી છે, ઇન્ડિયાથી ગામડાની અંદર, અરે ગામડાની અંદર ક્યાં, શહેરમાં એજ્યુકેટેડ વ્યક્તિ મોટો થયેલો અમેરિકામાં આવે છે ને, તો અમેરિકાની અંદર 10 વર્ષથી સેટ થયેલા વ્યક્તિને એની સાથે મેચ થતા ઘણી વાર લાગે. અહીં યુએસની અંદર જે હરિભક્તો છે એને ઘેર જ્યારે મહેમાનો બહારથી આવે ને, તો ઘણી વખત કે સ્વામી ઘરની અંદર બધું રફે દફે કરી દે, રહેતા હોય ને શહેરોમાં, તોય પણ એની પદ્ધતિ નોખી પડે. આપણે અમેરિકાની અંદર સેટ થઈ ગયા હોય તો 10-15 વર્ષ પછી આપણને ઇન્ડિયા ગંદુ લાગે, ત્યાં જઈએ તો ત્યાં અવ્યવસ્થાઓ દેખાવા લાગે. તો વિચારવાનું છે એ કે આવડા મોટા મહારાજ એને આપણને જોતા હશે, એ હાવ નિર્દોષ, એમાં કોઈ દોષ નહીં. મોટા પુરુષો ગુરુજી જેવા હાવ નિર્દોષ, કોઈ દોષ નહીં. એ આપણી હામું જ્યારે જોતા હોય ત્યારે આપણી અંદર તો અબજો દોષ હોય, એક દોષ નહીં અબજો દોષ, અને છતાંય પણ આપણને ક્યારેય જણાવવા ના દે કે મને તારો આ દોષ દેખાય છે, આપણી જોડે હળી મળીને રહે, એની કેવળ કરુણા અને દયા છે. માટે મહારાજને આ સ્તુતિ રોજ કરવી. હમ જીવ તુમ ઈશ્વર કાવો, જીવ કે દોષ ન દિલ મે લાવો. મહારાજને રોજ કેવું, હે મહારાજ, મારા દોષ બાજુ ના જોતા. જોકે મહારાજનો સહજ સ્વભાવ છે, કલ્યાણ એટલે જ થાય છે. ધ્યાન મંજરીની જે કડી છે ને, પ્રેમાનંદ સ્વામીની લખેલી, નિજ ગુણ ગીરી સમ અનુકરી જાને, નિજ ગુણ ગીરી સમ અનુકરી જાને, પર ગુણ અનુપરબત કરી માને. ભગવાનને આવી ટેવ છે ને, એટલે મહારાજને આપણી હારે બને છે. આપણી પાસે બેલેન્સ ખાલી $2 હોય
પણ ભગવાનની દ્રષ્ટિ એને $2,00,000 જોવાની છે. આ રૂપિયાની વાત નથી કરતો, ગુણની વાત કરું છું. આપણી અંદર ભગવાનને રાજી કરવાની શક્તિ થોડીક જ હોય, ભગવાન રાજી થાય એવું આપણી અંદર થોડોક જ કોઈ ગુણ હોય તો મહારાજ એને જોવે ને તો મહારાજ એવી રીતે જોતા હોય, ઓહો કેવા અમારા ભગત છે. તમે જો આપણી જોવાની દ્રષ્ટિ અને મહારાજની જોવાની દ્રષ્ટિ, તો આપણને એમ થાય કે મહારાજની દ્રષ્ટિ વળી આપણને કેમ ખબર પડે કે આમ જોતા હશે. તો સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કીધું, ભગવાન તો અર્ચા સ્વરૂપોએ દર્શન આપે છે અને મોટા પુરુષ દ્વારા વાતો કરે છે. તમે કોઈ મોટા પુરુષને જોશો ને અને મોટા પુરુષ પાસે બેસશો ને અને તમે ન્યા સાંભળશો ને કોઈ સંત વિશેની વાત, કોઈ ભક્ત વિશેની વાત, હમણાં જ પૂજ્યપાદ ગુરુજી દાદા ગુરુજીના પ્રાગટ્ય દિવસ જે દિવસે હતો એ દિવસે દાદા ગુરુજીની કથા કરતાં કરતાં અમારા જેવા પામર જીવાત્માઓને પણ ગુરુજી આમ કેવું કહેતા હતા કે મારા કરતાંય આમ છે ને દાદા ગુરુજી કરતાંય આમ છે ને આમ છે ને આમ છે ને આમ છે ને આમ બધી વાતો કરતા. એ શું બનાવટી વાત કરતા હશે? ના, સાચી વાત કરતા હતા. તો એ સાચી વાત કરતા હતા તો શું આપણે એવા જ થઈ ગયા છીએ? ના, પરંતુ એની દ્રષ્ટિ એવી છે, થોડુંક આપણી અંદર ક્યાંક એ જોતા હોય તો પણ એને એવું લાગતું હોય આ તો કેવડું મોટું છે. ગુરુજી પાસે તમે કોઈ હરિભગતનું પૂછો ને કે દાદા કેવા, આમ તમે માનો કે અહીં મંદિરમાં રે દાદા, દાદાની વાત આ તો એક દ્રષ્ટાંત દઉં છું, ગુરુજીને તમે પૂછો કે આ દાદા કેવા અને ગુરુજી પાસેથી આપણે સાંભળીએ, પછી આપણે વિચારીએ કે આપણે દાદાને કેવી રીતે જોઈએ છે. ગુરુજીને પૂછવાનું આ સ્વામી કેવા અને પછી આપણે એવું વિચારવાનું કે હું એ સ્વામી ભેગા રોજ રહું છું, હું કેવી દ્રષ્ટિથી જોઉં છું. ત્યારે આપણને ખબર પડે કે પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિ આપણા તરફની શું હોય. કારણ કે હીરો હીરાથી વિંધાય, મોટા પુરુષોમાં અખંડ મહારાજ રહ્યા છે એટલે એની દ્રષ્ટિ એવી હોય, એવી હોય, અને આપણી દ્રષ્ટિ આપણા જેવી હોય. પુરુષોત્તમ નારાયણની દ્રષ્ટિ એનો કેમેરો એવો છે, નાનું હોય તો મોટું દેખાડે, પણ કયું? પોઝિટિવ, નેગેટિવ નહીં, પોઝિટિવ જે હોય ને નાનું હોય ને તો મોટું દેખાડે અને નેગેટિવ હોય ને એ મોટું હોય ને તો નાનું દેખાડે. પુરુષોત્તમ નારાયણ પાસે એવો કેમેરો છે એટલે સદા સુખી. ભગવાન સુખી કેમ? ભગવાન સદાય આનંદમાં કેમ? મહારાજ સદાય હસતા કેમ? કારણ કે એની પાસે આવો કેમેરો છે. હવે જે મોટા પુરુષો એ સાર્ધમ્યપણાને પામ્યા છે એની પાસે પણ એવું છે, પણ આપણે દુઃખી કેમ? કારણ કે આપણી પાસે કેમેરો એવો છે કે સામે હોય મોટું અને દેખાય છોટું. પોઝિટિવ મોટું હોય એ ઓછું દેખાય, નેગેટિવ નાનું હોય, અલ્પ સરખો દોષ હોય તો એ કેવો દેખાય? મોટો દેખાય. પણ અહીં તો વાત એ છે કે જીવાબાપુ મહારાજને એમ કહે છે, મહારાજ તમે અમારા દોષ બાજુ જોતા નહીં. મેરો દ્રઢ ભરોસો જીએ મેં તજીઓ ન મોહન પ્રીત, જન અવગુણ પ્રભુ માનત નાહી યહી પૂરવ કિરીત. મહારાજ કોઈ દી અમારા અવગુણ બાજુ જોશો તો અક્ષરધામમાં પહોંચશું જ ક્યાંથી? મહારાજ ગઢપુરમાં બેઠા, હરિભક્તો આવે, એક આવ્યો મહારાજ કે એ આજ હવારે હું સંકલ્પ કરતો હતો, કે હારા આવા ભૂંડા સંકલ્પ કરોશ? ઓલો ભાગ્યો ત્યાંથી, ત્યાં બીજો આવ્યો, બીજો આવ્યો તો મહારાજ કહેલા એ લોભિયા હું રૂપિયા રૂપિયા વિચાર્યા કરીશ, તે ભાગ્યો. તે ત્રીજો આવ્યો, દાદા એક તો એકાદશીનો ઉપવાસ હોય આપણે, બરાબર, એકાદશીનો ઉપવાસ હોય અને બારસને દિવસ અહીં નક્કી થયું હોય કે ભાઈ હવારમાં ગરમ ગરમ ભજીયાન જલેબીન હાટાન બધું છે અને પછી આપણે હવારમાં પૂજા કરતા હોય, માનસી પૂજા કરતા હોય, નકોરડી હોય અને એમાંય નિર્જળા કરી હોય એકાદશી, તો બારસ નદી તો પાછી સુગંધ આવે તો માનસી હાની થાય? એની થાય ને. હવે એની થાય અને પછી આપણે તોય આમ કંઈ થોડું શરમમાં તો રહેવું પડે ને, પંક્તિ થાય ત્યારે બેહાય ને કંઈ વહેલા બેસી જવાય અને પછી મહારાજ આપણને એમ કે
કે મોટા પુરુષ કે અલા હું બેઠા બેઠા હવે આટલા વર્ષ થયા તો હજુ જલેબી ને ભજીયાના સંકલ્પ કર્યા કરો, પેંડાના સંકલ્પ કર્યા કરો છો, હવે એવું એક કે સંકલ્પ દિવસમાં બીજો કે આઠ વાગે ત્રીજો કે દસ વાગે ચોથો કે બાર વાગે પાંચમો કે, તો એક દાડાની અંદર જો આપણા 25 સંકલ્પ કહી દે જેવા છે એવા, તો પછી બીજે દિવસ આપણે એને પાસે જઈએ ખરા? દૂર જ ભાગીએ કે અહીંથી દૂર જાઉં, નહીં તો ફજેત કરશે. તે મહારાજ જે આવે ને, જેવો કોઈને ભૂંડો સંકલ્પ થયો તો એવો ને એવો જ મહારાજ એને કહે, હું તું આ સંકલ્પ કરે છે, જ્યાં ગંધ આવે છે કે તારી, એમ કરી કરીને બધાને મહારાજ આમ કહેવા માંડ્યા ને, તે કોઈ સભામાં બેહેદની કથા સાંભળવા. તે મુક્તાનંદ સ્વામી આવ્યા ને કે આ સભા કેમ સૂની છે આજે? તે બે જણા હામાં મળ્યા સ્વામીને કે સ્વામી આ તો મહારાજે હું આદરી છે, જે આવે ને એટલે તું ગંધાતો છે, જા અહીંથી, આવી તારામ લોભની ગંધ આવે, તારામ કામની આવે, તારામ ક્રોધની આવે, તારામ મોહની આવે છે, તારામ ઈર્ષાની આવે છે, આમ મહારાજ કરે. મુક્તાનંદ સ્વામી ગયા, મુક્તાનંદ સ્વામી તો કાંઈ ગંધ હતી નહીં, એ તો પુરુષોત્તમ રૂપ જ હતા. એટલે મહારાજ પાસે જઈને કે મહારાજ આ હું માંડ્યું છે? મહારાજ કે કેમ સ્વામી, આ તો જેવું છે એવું કહીએ છે, હું જેવું છે એવું કહીએ છે, તમને ખબર નથી મનવારું ભરીને જીવ લઈ જવાના છે અક્ષરધામમાં, તે મનવારું કેમ ભરાશે? આમ ગંધ આવશે તો મનવારું ભરાશે? મહારાજ આ જીવની ગંધ તો તમારી દ્રષ્ટિથી જાય, માટે કોઈને આમ મહારાજ સંકલ્પ વિકલ્પ કહેશો નહીં, કોઈના દોષ બાજુ જોશો નહીં, તમે તો ભગવાન છો. મહારાજ કે લો સ્વામી અમે ભૂલી ગયા હતા અમે ભગવાન છીએ, કલ્યાણ કરવા આવ્યા હતા, ભૂલી ગયા હતા સ્વામી, હાલે આવો આવો, બધા બહુ મોટા છે, આ તો બધા મુક્તો છે, આમ કીધું. મહારાજ અને મોટા પુરુષો આવી દૃષ્ટિથી રહેતા હોય, એ આપણને આવી રીતે જોતા હોય, એટલે તો આપણે બને, એટલે તો આપણે બને, નહીં તો હાલો. મહારાજ આપણને જેટલી આજ્ઞા મહારાજે કરેલી છે એ બધી આજ્ઞા હું આપણે સાંગોપાંગ પાડીએ સવારથી આ સુધીમાં? ના રે ના, બધી ક્યાં સાંગોપાંગ પડી જાય છે? હા પાડીએ છે, હાવ કાંઈ એવા નથી, પણ સાંગોપાંગ મહારાજે જેમ કીધું એમ જ, એવું તો નથી થતું. તો આપણું આપણે કોઈને કીધું હોય કે આટલું કરજે બરાબર, અને આપણે એની માટે કંઈ કર્યું હોય ને આપણે કહીએ ને એ ના કરે તો આપણને ગમે છે? પછી આપણને એના બોલવું બેહવું ઉઠવું ગમે ન ગમે? તો ભાઈ ભગવાનને કેવી રીતે ગમે? છતાંય ભગવાન ગમાડે છે, કારણ એ છે અલ્પ સરખું હોય એને મહારાજ કેવું માને છે? મોટું માને છે. એ ભગવાનની કેવળ આપણી ઉપર દયા છે, પણ મહારાજ મોટું માને એટલે આપણે એવું ના માની લેવું કે હું બરાબર થઈ ગયો છું. આપણે તો એ દિન રહેવું, હે મહારાજ તમે રાજી થાવ એવું મારામાં કાંઈ નથી, તુમરી જોએ સો ગુણ નાહી અવગુણ કી હો ભીત, અવગુણ જાની બિસારો ગે જીવન હોવહુ બહુત ફજીત, બિસરન જાજો મેરે મીત. તમે રાજી થાવ એવો એકી ગુણ નથી. મુક્તાનંદ સ્વામી એવું કે, ન ગુની નારવરે સમરથને અવગુણ એની પેરે સહેજ્યો રે, નાથન મૂકી દેજો. ન ગુણી નારી કોકે પહેલાં જોઈ ના હોય, લગ્ન કરતા પહેલાં અડધી ગાંડી હોય, આંખે કાની હોય, પગે લંગડી હોય, બોલવામાં બોબડી હોય, હવે આવું પાર્સલ આવી ગયું હોય, જોવાનો રિવાજ હોય નહીં અને આવું પાર્સલ આવી ગયું તો શું કરવું પડે? પછી ચલાવવું પડે. અહીંયા આગળ આમિશ લોકો છે પેન્સિલ્વેનિયામાં છે ને, ત્યાં હમણાં જવાન થયું હતું, તો પછી એનું ઇન્ટરવ્યૂ ગુરુજી લેતા હતા, ઇન્ટરવ્યૂ લીધું તો કીધું ભાઈ તમારે તો કે અમારે અંદર છૂટાછેડા ક્યારેય ના થાય, એક વખત જેની યારે નાતો જોડાયો એ મરે તો જ છૂટું, બાકી એ કોમ્યુનિટીમાં છૂટાછેડા જ નથી અને જોવાની પ્રથાય નથી. છૂટાછેડાય નથી, જોવાની પ્રથાય નથી, તો જોયા વિના છૂટાછેડાની પ્રથા નહીં. એનું જે રૂઢિગત હવે પછી યુગ પ્રમાણે બદલાતું હોય, પણ એની એવી રીત હવે એની અંદર છૂટાછેડા થાય જ નહીં. એમ ભગવાને આપણને જોઈન લીધા, જોયા વિના લીધા ખબર નહીં, પણ આવું જ થઈ ગયું, કાનું બોબડું બેરું લંગડું બધું જ ભેગું થયું. પણ આવું તો કોણ કહે છે કે મહારાજ હું અવગુણથી ભરેલું છું, છતાંય મહારાજ તમે લીધા છે અવગુણ બાજુ જોતા નહીં. ન ગુણી નાર વરે સમરથને, કોક ભિખારણને અભણને હાવ એવી
સ્ત્રી એ કોક રાજાને વરી જાય અને પછી એ રાજાની રાણી થઈ જાય એમ મહારાજ તમે છે ને મારા અવગુણ બાજુ ના જોતા. આવું કોણ કે છે? મુક્તાનંદ સ્વામી. આપણે કલ્પના કરવાની ખાલી, જે મુક્તાનંદ સ્વામી માટે મહારાજ એમ કે છે કે આ મુક્તાનંદ સ્વામીનું ભજન કરો તો કામ ક્રોધ લોભાદિકના ઘાટ ટળી જાય, લોયાના છઠ્ઠામાં એની પ્રાર્થના કરો તો. આ મુક્તાનંદ સ્વામી ઉપર અમને અસાધારણ હેત છે. આ મુક્તાનંદ સ્વામીને લોચપુરમાં દીઠા તે દિવસ તેમનો ચડતો ને ચડતો રંગ છે, સારંગપુરનું ત્રીજું. આ મુક્તાનંદ સ્વામી છે મહાત્મા જ્ઞાન સહિત નિશ્ચય છે લોયાનું ત્રીજું. આ મુક્તાનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામીને જોઈને અમે ટકી ગયા. ગોદોહન માત્ર ક્યાંય રહેવાય નહીં, પણ આ મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. મહારાજ કે એવા દાસત્વ ભક્તિવાળા તો આજ બે જ છે સત્સંગમાં, મધ્યનું 62મું ગોપાળાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી, બે જ છે. આવા મુક્તાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી એમ કે છે કે હું તો અવગુણથી ભરેલો છું, અને આપણે આપણને કોક આપણો એક અવગુણ કે, એક અવગુણ ખાલી, 100 નહીં એક જ અવગુણ કે, તમને બોલવાનું બહુ ટેવ છે, રહેવા દો ને, તમને ક્યાં ઓછી છે, લો વાહ, તમને બહુ ટકટક કરવાની ટેવ છે તો તમને ક્યાં નથી. કોઈ કે તમારા વિશે, ઓલા એવું કહેતા હતા, આપણી અંદર હોય જ વાસ્તવમાં એ અવગુણ તમારા વિશે, તેની અંદર ક્યાં ઓછા છે, જોતા હોય તો પોતાનું થોડું, ઊંટના તો 18 વાંકા, આમ કહીએ. અને મુક્તાનંદ સ્વામી કહું હું તો અવગુણથી ભરેલો જ છું. બસ આપણે મુક્તાનંદ સ્વામી જેવા, પર્વતભાઈ દાદા ખાચર જેવા, લાડુબા જીવુબા જેવા થવા માંડ્યા છીએ, થવું છે, કારણ કે થવું જ છે મહારાજને રાજી કરવા. પણ આપણી કોઈક જગ્યાએ બટન ક્યું ખોટું દબાય છે કે જે પોતે એવું કે હું અવગુણની ખાણ છું, એને તમે 10 અવગુણ કહો કે તમારા અંદર આ અવગુણ છે, એને ખોટું લાગે? લાગે એ હામો જવાબ દે, ન દે. એને ખબર છે કે મારી અંદર તો કરોડ છે ભાઈ, તમે 10 જ જોયા, અંદર તો કરોડ પડ્યા છે, તમને 10 મળ્યા, બહુ સારું કહેવાય, કૃપા કરી તમે જાણે, હા દયા કરજો કે આ 10 ટળે. પણ આપણને તો એક કીધો હોય ને, ત્યાં તો મણીધર જાને રાફડામથી ઊભો થયો, મને કે જ હાનો. જ્યારે ભગવાનના જે મોટા 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 ભક્તો થયા ને, મોટા મોટા સંતો થયા ને, બધા એવા થયા, હે મહારાજ ભગવાન આગળ એવું કે, એનો અર્થ એવો નહીં કે બીજા કોઈ બતાવે, એમ કે ને, હા હું તો એવો જ છું. પ્રેમાનંદ સ્વામી કે હું, મેં હું કામી કુશિલ કિંકર, તુમ મેરે સિરતાજ. બોલો, આવા મોટા મોટા સંતોએ આવું લીધું. પ્રેમાનંદ સ્વામીએ પોતાની જાત ક્યાં કીધી? કડવી તુંબડી સમ ગુણ છે રે ઉગી ઉકરડાને માય, કડવી તુંબરિયા મેં નીચ ભૂમિકી, કડવી તુંબરિયા મેં નીચ ભૂમિકી, નીચી ભૂમિ, ઉકરડા જેવું હોય ને જગ્યા, ગટરની જગ્યા હોય ને, ન્યા એક તો ઉગી અને પાછી જાત કઈ? કડવી તુંબરિયા. ગુણ સાગર પિયા તુમહી સવારી, હો રસિયા મેં તો શરણ તિહારી. એક તો કડવી તુંબડી એ ઉકરડામાં ઉગી, અને એને પછી શાક કરવા કોણ લે? પણ હે મહારાજ તમે દયા કરી આ કડવા તુંબડાને ઉકરડામાંથી, ગટરમાંથી કાઢી, સુધારી અને તમારા ઉપયોગમાં તમે લો છો. અરે બીજું કંઈ શાક હોય તો મોઢામાં જાય, પણ કડવા તુંબડાનું ત્વરી જાતું હશે? અને ઉકરડે તો હારા પરવરને કંકોડા થાય તોય કોઈ લેવા ના જાય, ન્યા હું ખાવું કે? ખાય કોઈ ઉકરડાનું? તો મહારાજ ખાય છે, આપણી અંદર છે શું? ઉકરડા સિવાય છે શું? તોય મહારાજ આપણને રાખે છે, મોટા આપણને રાખે છે. જન્મો જન્મનો આ જીવનો કેટલો વાસનાનો ઉકરડો ભર્યો છે, કેટલો વાસનાનો ઉકરડો, કેટલો અહમનો ઉકરડો, કેટલો મમત્વનો ઉકરડો કેટલો ભર્યો, છતાંય મહારાજ કે તમે મારા છો. આ મહારાજની કેવળ આપણી ઉપર કરુણા છે. નિત્ય આપણે મુમુક્ષુ છીએ, મહારાજને મોટાની કરુણાનો વિચાર કરવો, મારી ઉપર કેવી કરુણા, મારી ઉપર કેવી દયા. હા મહારાજને મોટા તો આપણને બહુ બિરદાવે. ગુરુજી અહીં વાત કરે ત્યારે ગુરુજી કહે છે ને કે આ તો અક્ષરધામની સભા છે, અત્યારના ભક્તોના ભક્ત ચિંતામણીમાં નામ લખાય એવા છે, બધું સાચું છે.
પણ આપણને પોતાના લાગવું જોઈએ કે હું લખાઈ જવું એવો છું. સમજાયું ને? કોઈને લાગે મોટા કે એ બિરદાવે એમનું એમનું લેવલ છે. કોઈક ભગવાનના સંતો ભક્તો આપણા પ્રત્યે બહુ ભાવ કરે કે ઓહો તમે બહુ મોટા, બહુ સારું, વાંધો નહીં, એ એમ એ એમની રીતે જે કરે. પણ આપણને જ્યારે એવું લાગવા માંડે કે હોવ તો તે દીગ્યું હોય એ જાય, પોતાની જાતને નિત્ય એવું સમજાવવાનું કે તારામાં કાંઈ નથી, રહેવા દે, ડાપણ કરીશ જ નહીં, કંઈ કળા નથી, ચાતુરી નથી, બુદ્ધિ નથી, કોઈ આવડત નથી, તું નભ્યો જા છો એ ભગવાનને મોટાની દયાથી. બસ પોતાની જાતને નિત્ય આ સમજાવવાનું છે. જન્મો જન્મથી સમજી બેઠો છું કે હું કાંઈક છું, હવે આ જન્મે એવું સમજાવવાનું છે કે તું કાંઈ નથી ભાઈ, જે છે એ મહારાજને મોટા છે, આ સમજાવવાનું છે. જન્મો જન્મથી કરતા બની બેઠો છે, કરતા બન્યો એટલે બંધનને પામ્યો, બંધન થયું એટલે દુઃખ થયું, દુઃખના સમુદ્રમાં ડૂબ્યો. જેવો અકર્તા થાય એટલે સુખ્યો, જેવો અકર્તા થાય એટલે સુખ્યો, કાંઈ નથી, મને શું આવડે, મારામાં શું છે. આવી કલ્પના કરવાવાળા કેટલા હોય? આવું જે કરે ને કલ્પના એ સાચો સાધક. જે રોજ કેલ્ક્યુલેશન કરે કે મારામાં કાંઈ નથી એવી મને સમજણ કેટલી આવી ગઈ છે, એ સાચો સાધક છે. અને જે રોજ એવું વિચારે છે કે મારામાં શું શું છે, એ તો વાંધો નહીં, સારું કંઈક છે તો બહુ સારું, ભગવાનને મોટા રાજે, પણ આ છે એ કેવી રીતે હજુ વધારે લોકો જાણી જાય કે આ છે, એ નુકસાનકારક છે. કયો વિચાર આપણને રાત ને દિવસ આપણા હૃદયમાં થાય છે એ આપણી સાધના છે. ખબર તો ટ્રેન તો ચાલુ જ છે આપણી, પણ પૂર્વમાં જાય છે, પશ્ચિમમાં, ઉત્તરમાં જાય છે, દક્ષિણમાં, એ જોવું પડે. ચાલુ તો છે, કિનારે ક્યાં પહોંચી જાય એ જોવું પડે, જો ઊંધું જાય તો. એટલે જ્યારે મોટા બિરદાવે ને ત્યારે આ બહુ રાજી થયા એટલું માન લેવું, પણ આપણે પછી આપણી જાતને રાત ને દિવસ પછી બસ હવે આગળની સાધના કંઈ રહી જ નહીં, બસ પતી ગયું, હવે તો કહી દીધું, ગુરુજીએ સર્ટી આપી દીધું, હવે કાંઈ કરવાનું નથી, એમ કરીને બેસી જાય તો ઉતરી જાય. મોટા તો આપણને બળ આપવા માટે, આગળ ચલાવવા માટે બિરદાવે. કે કોઈ ભગવાનના સંતો ભક્તો બહુ મહિમાની દ્રષ્ટિવાળા હોય તો એ તો આપણને કે, પણ આપણી સાધનાનો માર્ગ ક્યારેય અટકવો ના જોઈએ. સાધના કઈ છે? તપ કરવું, ભજન કરવું, એ બધી સાધના સાચી છે, પણ એ સાધનાનું મૂળ એ બધું કર્યા પછી હું કાંઈ નથી, દીન છું, શૂન્ય છું, તાકાત વગરનો છું, મારું બળ તો મહારાજને મોટા છે, આવું થાવું આ સાધના છે. આ સ્તુતિ બહુ જોરવાળી છે. જીવા ખાચર કહે છે, હે પ્રભુ, આકાશના જેવી કોઈ વસ્તુ નથી જે અદ્ભુત રીત સૌમાં વ્યાપીને રહ્યો છે, છતાં તે સૌથી વિલક્ષણ છે, મહાન શુદ્ધ સ્વરૂપ છે. આપનો પ્રભાવ જીવમાં આવતો નથી, પણ જીવના પ્રભાવને આપ ડાબી દો છો, આપનો આવો મહાન પ્રતાપ છે, માટે જ આપ સર્વના આધાર છો. ભગવાન તો એવા પ્રભાવવાળા છે ને, જીવના પ્રભાવને ડાબી દે, હા, જ્યાં સુધી બતાવો હોય ને ત્યાં સુધી બતાવે. જેમાં જ્યાં જ્યાં પ્રભાવ દેખાય છે કોનો છે? મહારાજનો જ છે. પોતાના મહારાજના મોટાના દીધેલા પ્રભાવથી પોતે પ્રભાવિત ના થવું, પણ મહારાજ અને મોટાના પ્રભાવમાં પ્રભાવિત રહેવું. જે મહારાજ અને મોટાના પ્રભાવથી પ્રભાવિત રહે છે એ હંમેશને માટે ભાવિત થતો જાય, મૂર્તિની અંદર એને ભાવ વધતો જાય, ભગવાનમાં હેત વધતું જાય, અનંત પ્રવૃત્તિમાં પણ નિવૃત્ત રહે, નિવૃત્તિ પરાયણ એને અનુભવાય, અનંત પ્રવૃત્તિ હોય, ગમે એટલી પ્રવૃત્તિમાં વિટાયેલો હોય. તો મહારાજે જે વચનામૃતની અંદર કીધું કે જ્યારે કથા, વાર્તા, ભજન, ભક્તિનો પ્રસંગ નિસરે તો જાને કંઈ કર્યું જ નથી, જાને કંઈ થયું જ નહોતું, આવું થઈ જાય. એ થવા પાછળનું કારણ એક જ છે, એક જ છે એની પાછળનું કારણ, કે એ ભગવાન અને મોટાના પ્રભાવમાં રહે. આપણે કોઈકને આપણા પ્રભાવમાં રાખવા તો આખું જગત મહેનત કરે છે. આ મોટા મોટી મહાસત્તાઓ શું કામ કરે? મહાસત્તા શા માટે થવું છે ને? મહાસત્તાઓ શું કામ કરે છે? બીજાને પોતાના પ્રભાવમાં લેવાના. તે મોટા મોટા દેશોથી માંડીને મોટા મોટા રાજાઓથી માંડીને કુટુંબ પરિવાર સુધી, ઘણાય કુટુંબ પરિવારમાંય તમે જો, જીવ પ્રાણી માત્રને ખબર નહીં બીજા ઉપર પ્રભાવ પાડવાનો જન્મો જન્મનો એક નશો ચડી ગયો છે. કુટુંબ પરિવારમાં એવું હોય, જો ઘણા એવા હોય કે આમ બસ આમ 10 જણ શાંતિથી બેઠા હોય, કાંઈ ના હોય, પણ એ આવે એટલે આમ તમારે એટલું બધું આમ અલબલ આવે,
કેવી રીતે આપણો આમ પડે એમ. તે સત્સંગમાંય એમ છે, ગુરુજી એકવાર કથા કરતા હતા, કથા કરતા કરતા ગુરુજીએ દ્રષ્ટાંત દીધું, એટલે ગુરુજીએ કંઈક વચનામૃતનું પ્રમાણ દીધું કે પ્રથમનું ત્રીજું વચનામૃત, પણ નંબર ના બોલ્યા કે મહારાજના લીલા ચરિત્રોને સંભાળી રાખવા, આવું મહારાજે વચનામૃતમાં કીધું છે. તે ગાંધીનગર ગૃહમાં વડોદરામાં સભા, તે એક વડીલ આગળ બેઠેલા, તે ગુરુજી ઓલું બોલ્યા ને તે ભાઈ આમ આમ કરે ગુરુજીની હામું, સમજે. ગુરુજી તો વાતનો પ્રસંગ ચલાવતા બીજે આગળ નીકળી ગયા, પણ ઓલા ભાઈ આમાં મૂકે જ નહીં. એટલે ગુરુજીએ જોયું, મોટા તો અંતર્યામી જાણી જાય ને કે આમ કેમ ત્રણ આંગળીઓ ઊંચી કરે છે. ગુરુજી કે જો અમારા ભગત કેવા જ્ઞાની છે, વચનામૃત ત્રીજું એમ બતાવે છે કેવા જ્ઞાની ભગત છે આ અમારા, નામ દીધું એનું ના કર્યું. ત્યારે હાથ હું નીચો મળ્યો. ત્રીજું વચનામૃત તો ખબર છે, એ તો ખબર રહી, વચનામૃતમાં વચનામૃત ત્રીજું છે, પણ કલ્યાણનો રસ્તો ખબર ના પડી. ઘણીક વખત શાસ્ત્રોનું જ્ઞાન હોય, કોઈકને ઉપદેશ મારા જેવો કોઈક દેતો હોય, હું ઉપદેશ આપતો ઉપદેશક થઈ ગયો હો, સરસ મજાના આપણે સામે બેહીને ઉત્તમ શ્રોતા થઈ ગયો હોય, પરીક્ષિતને પણ ટક્કર મારે એવા, પણ જો કોઈક જગ્યાએ આપણો બટન ખોટું દબાઈ ગયું તો પરિણામ ખોટું આવી જાય. ક્રિયા સાચી, ક્રિયા તો સાચી, ટ્રેન ચાલુ છે ક્રિયા સાચી, પ્લેન ઉડે છે ક્રિયા સાચી, પણ દિશા બદલાઈ જાય એટલે એનું ડેસ્ટિનેશન છે જગ્યાએ ન પહોંચાય, એમ ક્રિયા બધી જ સાચી, પણ એનો એક જ છે. જેવી રીતે પેલું પ્લેન ચાલ્યું જતું હોય ને રડાર ઉપર, એમ આધ્યાત્મનો રડાર દીનતા છે. આધ્યાત્મનો રડાર હું કાંઈ નથી, આધ્યાત્મનો રડાર હું શૂન્ય છું. મારામાં જે કાંઈ દેખાય છે, તપ દેખાય છે, ભજન દેખાય છે, સેવા દેખાય છે, શ્રદ્ધા દેખાય છે, જે કાંઈ છે એ મહારાજને મોટાનું છે, એને દેખાડવું છે, ત્યાં સુધી દેખાશે. એને નહીં દેખાડવું હોય તે દી ફ્યુઝ કાઢશે, કાંઈ નહીં દેખાય. જે છે એ તો એનું છે, જે શોભે છે એ એને લઈને શોભે છે. આ ઝુમ્મરો કેટલા સરસ શોભે છે, સરસ શોભે છે ને. અને હવ બધા કહે ઝુમ્મર એટલે ઝુમ્મર, વાહ ભાઈ વાહ, હવના હૃદય ઝૂમવા લાગે ઝુમ્મરને જોઈને. પણ ઝુમ્મર ક્યારેય ઝૂમવા માંડે ને તો પ્રોબ્લેમ થઈ જાય, એને ના ઝૂમાય. એને જોઈને આખી દુનિયા ભલે ઝૂમતી, એની જાહોજહાલીથી ભલે આખી દુનિયા પ્રકાશિત થતી, પણ એને તો જ્ઞાન રહેવું જ જોઈએ કે જો બે વાયરના છેડા છૂટા થઈ ગયા ને તો મારો બધો પાવર ઉતરી જશે. વાયરનો છેડો જો થોડોક છૂટો કરવાવાળો મળી ગયો તો મારું બધું જતું રહેશે. કોઈ વાયરના છેડા છૂટા ના કરે, જો ફ્યુઝ કાઢી નાખ્યો, આગળથી સ્વિચ બંધ કરી દીધી, તો પણ આ દુનિયા આખી જે કહે છે બહુ સુંદર દેખાય છે કે હું આ કાચના ટુકડા લટકે નાખો એઠા, એમ આપણી અંદર જે લાઇટ છે ને, જે કોઈ પણ પ્રકારની લાઇટ દેખાતી હોય, શ્રદ્ધાની, સેવાની, ભજનની, કોઈ પણ પ્રકારની આધ્યાત્મિક માર્ગની કોઈ પણ લાઇટ, એ મહારાજને મોટાના કરંટની છે. આ એક પ્રકારની સ્તુતિ છે. આવું રોજ ભગવાન આગળ સ્તુતિ કરવી, ભગવાન બહુ રાજી થાય. ભગવાનને વશ કરવાની એક ચાવી છે, બહુ રાજી થાય, કારણ કે ભગવાન એને જ વશ થઈ જાય છે. ભગવાન જોવે, ભગવાનના એમ થાય, મહારાજને એમ થાય કે આને મેં જ દીધું છે, ભલે મેં દીધું પણ હું તો હજારોને દઉં છું, પણ આ એક એવો છે કે જેને દીધું છે એને યાદ રહેશે કે મને દીધેલું છે, મારું નહીં. હજારોને દઉં છું પણ હજારો ભૂલી જાય છે, એને એવું લાગવા માંડે છે કે મારામાં છે. જ્યારે આ એક એવો નીકળ્યો કે જેને એમ છે મારામાં નથી, આ તો મહારાજનું છે, એટલે કીધું કરોડોમાં કોઈક મને પામે છે. યતતામપી સિદ્ધાનામ, કોઈક મને જાણે છે, કોઈક ક્વચિત, કોઈક જ, એ કોઈક કોણ, યા જેને અનુસંધાન છે, આવું અનુસંધાન છે. માટે એવું છે એટલે બહુ રહસ્ય હોય. અમારે એક ભગત કહે કે ઓહો આ તરંગ તો તરંગની અંદર, તરંગ કરતાં તો સ્વામી સ્વામીની વાતો બહુ સરસ, તરંગમાં તો અમને ખબર નહીં શું આવે છે, પણ તરંગની અંદર એટલું બધું આવે છે કે અંદરથી મેળવીએ ને તો એક તરંગની અંદર તો આખો સમુદ્ર છે. એક જ તરંગ આમ ઉછળે તો એમાં આખો સમુદ્ર, તો સહજાનંદનો તરંગ છે, એટલે આમાં તો સમુદ્ર હોય. હે મહારાજ, આકાશ જેવી કોઈ વસ્તુ નથી. જેમ આકાશ બધામાં છે પણ આકાશને કશું અડતું, જો પૃથ્વીને પાણી રેડો તો પલળે,
પલળે પાણી હોય એમાં કલર નાખો તો રંગ બદલી જાય, થાય ને? પણ એક આકાશ એવો છે જે નિર્લેપ છે, એને કાંઈ ના થાય, આકાશ બધે જ છે. એમ ભગવાનને કહે છે કે હે પ્રભુ, તમે બધે જ છો પણ તમે બધાથી વિલક્ષણ છો. આપના પ્રતાપથી જળ પદાર્થ પણ સચેતન થાય છે. તે આપ અત્યારે મનુષ્ય રૂપે પ્રગટ્યા છો અને માનવના ગુણોને આપે અધિકતાથી સ્વીકાર્યા છે. ભગવાન પોતે સ્વીકાર કરે છે કે મારે મનુષ્ય જેવા થવું છે. જો ભગવાન મનુષ્ય જેવા ન થાય તો આપણી સાથે એને બોલવાની, બેસવાની, હોવાની, હસવાની, રડવાની કાંઈ મજા આવે નહીં. એટલે મહારાજ જ્યારે મનુષ્ય જેવા થાય ને ત્યારે ભૂખ, તરસ, કામ, ક્રોધ, લોભ, મોહ, બધા જ ગુણ અવગુણ બધું જ ગ્રહણ કરે. મનુષ્ય શરીરમાં જે ભાવ હોય બધા ગ્રહણ કરે, બધા ગ્રહણ કરે, અને તો જ એને આપણી યારે ફાવે અને તો જ બને ને આપણે એની યારે ફાવે, નહીં તો મજા જ ના આવે ને. કેવી રીતે મજા આવે? આપણી યારે કોઈ બહુ મોટા સંત હોય, મૂર્તિમાં જ રહેવાવાળા આવે, મૂર્તિમાં જ ગરી જાય અને આપણી જોડે બોલે નહીં, કાંઈ નહીં, તો આપણે કાંઈ એની જોડે બહુ મજા ના આવે. દર્શન કરી લઈએ મહિમાથી, પણ આપણી યારે આપણા જેવા થાય તો આનંદ થાય. એમ ભગવાન છે એ મનુષ્ય જેવા ગુણોને ગ્રહણ કરે છે. આપણા મનુષ્ય ચરિત્ર દેખીને અમને તેમાં ક્યારેય મોહ થાય નહીં, તેમજ અવગુણ આવે નહીં તેવી અમારા ઉપર કૃપા રાખજો. મનુષ્ય ભાવને ગ્રહણ કર્યા હોય એટલે દેખાય આપણા જેવા, એટલે મોહ થાય. એમાં શું થાય? મોહ કોને કહેવાય? સત્યમાં અસત્યની ભ્રાંતિ અને અસત્યમાં સત્યની ભ્રાંતિ, એને મોહ કહેવાય. મોટા મહારાજ અને મુક્તો જ્યારે આ પૃથ્વી પર આવે ને, આ પૃથ્વી છે ને એક સ્ટેજ છે. સ્ટેજ જેવી રીતે સ્ટેજ પ્રોગ્રામ, આપણે કલ્ચર પ્રોગ્રામ હોય ત્યારે સ્ટેજ પ્રોગ્રામ કરતા હોય, ત્યારે સ્ટેજ પ્રોગ્રામની અંદર કોઈ કૃષ્ણ બન્યા હોય, કોઈ કૌંસ બન્યા હોય, તો એ કંઈ કૃષ્ણ કૌંસ સાચા છે ના? એ તો પ્રોગ્રામ કરે છે, પછી તો બે ભેગા બે જમતા હોય, પણ આ સ્ટેજ ઉપર કરવું પડે કે ભાઈ કૃષ્ણ છાતી ઉપર કૌંસની ચડી ગયા ને મારી નાખ્યો, નૃસિંહ ભગવાન બને પ્રહલાદ બન્યા હોય તો હિરણ્યકશિપુને મારી નાખ્યો નૃસિંહ બનીને, આવું કદાચ નાટક ચાલતું હોય બરાબર છે, પણ એમાં કોઈ મરતોય નથી, કોઈને કાંઈ દુશ્મનય નથી, બધા ભેગા જ છે. કોઈ ચોર બને ને કોઈ પોલીસ બને, પણ નથી પોલીસ નથી ચોર. કોઈ વખત નાટક કરવામાં દારૂડિયા બને, સમજાવવા માટે કે સત્સંગનો મહિમા, તે દારૂડિયા બન્યા હોય ને આમ 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 ડોલતા હોય, બોટલ લઈને આવ્યા હોય, અંદર શરબત ભર્યું હોય, બરાબર કેરીનું શરબત ભર્યું હોય અને પીવે, બતાવે બધું દારૂડિયા જેવી એક્શન કરે, પણ દારૂ જ નથી પીતા, એવા છે, નાટક છે ને. પણ એ અહીં ડોલતો હોય અને કોઈક અજાનો વ્યક્તિ આવ્યો, એને ખબર નથી કે આ કલ્ચર પ્રોગ્રામ આલે છે, સ્ટેજ પ્રોગ્રામ આલે, તો એ હું એ શું વિચારે? દારૂ પીવે છે, દારૂડિયાઓ ભેગા થયા ચાર જણા, એમ થાય ને? જેને સ્ટેજ પ્રોગ્રામની ખબર નથી એને એમ થાય. એમ મહારાજ અને મોટા મુક્તો આ પૃથ્વી પર આવે ને ત્યારે મનુષ્ય ભાવને ગ્રહણ કરે, બધા જ મનુષ્યના સ્વભાવને ગ્રહણ કરે. હવે જેને ખબર નથી કે આ સ્ટેજ પ્રોગ્રામવાળા છે, એ હું માને આ મારા જેવા છે. શું માને? મારા જેવા છે. લે મને ભૂખ લાગે છે એમને લાગે છે, લો મને આમ ખેંચાતાન છે એમને ક્યાં ઓછી છે, એવું એવું એને માને. લો મને રૂપિયા જોઈએ છે તેમને ક્યાં નથી જોતા, ક્યાં નથી જોતા? બ્રહ્માનંદ સ્વામીએ હળવદનું મંદિર, અરે સ્વામીને મૂડીનું મંદિર કરવું હતું, મૂડીના મંદિરમાં 5000 રૂપિયા ખૂટ્યા, સ્વામી કારું 5000 લેવા જવું તો પડશે, તે ગામડે ગામડે ગયા, હળવદ ગયા, હળવદ ગયા, હળવદની અંદર સ્વામી બે દીર્યા કથા કરી, બધાને વાત કરી, ભાઈ મંદિર કરીએ છે, ભાઈ ફાળો કરો, તો 2000 રૂપિયા થયા. સ્વામી કે હવે મારે તો આગળ જવું જોશે. હરિભક્તો કે સ્વામી અહીં રહીને કથા વાર્તા કરો ને, હું વાંધો છે? સ્વામી કે વાંધો હું, મારે 5000ની જરૂર છે, થયા 2000, હાલો હવે આગળ. હવે બ્રહ્માનંદ સ્વામી એવું કે હું તો કેટલા લેવા આવ્યો તો અને થયા કેટલા, હવે આમાં મનુષ્ય ભાવ ના લાવવો, અક્ષરધામના મુક્ત અહીં આવીને આવું કરે અને એમાં મનુષ્ય ભાવ ના લાવવો, એ કેટલું કઠણ છે. પેલા હળવદના ભક્તો કે સ્વામી એક કામ કરો ને, આપણે ઘેર ઘેર પધરામણી કરો એટલે રૂપિયા. સ્વામી કે પધરામણીના 50 થશે, કેટલા બોલો? આવું હોય? આપણે કળિયુગના બુદ્ધિવાળા, આવું હોય? હોય કે એવું હોતું હશે 50 રૂપિયા? જેનો જેવો ભાવ હોય આપે, શું કરો ભાઈ? આ તો બ્રહ્માનંદ સ્વામીનું ચરિત્ર છે, બોલો. 50 રૂપિયા પધરામણી,
તો હરિભક્તો કેટલાક હોય ને પાછા, સ્વામી પટારે હાથ દો ને પટારા માં ખૂટે નહીં, સ્વામી કે પટારે હાથ દેવાના 100 રૂપિયા, કે જેને 100 રૂપિયા હોય એ પટારે હાથ દેવડાવે. તો 6000 ભેગા થયા, સ્વામી 5ની જરૂર 6 થયા. સ્વામી કે હવે 10 દી કથા કરીશ, વાંધો નહીં કે મારું કામ પતી ગયું. તે હું સ્વામીને ક્યાં ગળે બાંધીને લઈ જવા હતા 5000 6000, મૂડી મંદિર માટે હતા. પણ એ જે સ્વામીનું ચરિત્ર છે, એ ચરિત્ર આપણે ગમે એટલા બુદ્ધિવાળો, એક તો બુદ્ધિ જાજી હોય ને તો મોહ જાજો થાય, પ્રોબ્લેમ એ છે. બુદ્ધિ જાજી હોય ને તો મોહ જાજો થાય. આવું આ લોયાધામ જ્યારે પ્રગટ થયું હોય ને ત્યારે ઘણાની જેની વધારે બુદ્ધિ હોય ને એને એમ થાય કે આમ કેમ થયું હશે, એમ કેમ થયું હશે, એમ કેમ થયું હશે. પણ આજ જો હારું, આ તો આજ્ઞા ઉપાસનાનું કેન્દ્ર થઈ ગયું, હજારોને ટાઢક આપે એવું થઈ ગયું, ત્યારે લાગે મોટાનું કાર્ય શું છે. પણ તે દી તો જો બુદ્ધિ જાજી હોય ને તો મોહ જ ઉપજે. મહારાજનું કાર્ય પણ એવું છે ને, મોટાનું પણ એવું છે, એમાં મનુષ્ય ભાવ ગ્રહણ કરેલા હોય એટલે મોહ ઉપજે. માટે અહીં પ્રાર્થના કરે છે કે આપણા મનુષ્ય ચરિત્ર દેખીને અમને ક્યારેય મોહ થાય નહીં. અલૈયા ગામની અંદર મહારાજ ગયા, તે અજા સોની કરીને ગરીબગત હતા. મહારાજની પાસે આવ્યા, મહારાજને કે મહારાજ અમને દીકરો નથી, દીકરો દો. કે ભગવાન પાસે આવ્યા, શું લેવા આવ્યા? દીકરો લેવા આવ્યા. મહારાજ કે જો અમે કોઈને દીકરા દેતા નથી, પણ હોય એના લઈએ ખરા. દેવાની વાત જવા દે, પણ તારે હોય કે તારા ભાઈઓના કોકના હોય તો બતાય, મારે તો સાધુ કરવા દીકરા જોઈએ છે. દીકરા આપતા નથી કોઈને. અરે મહારાજ દો ને દીકરો, તમે જ ભગવાન છો. મહારાજ કે જો સાંભળ, મેં તને ચોખ્ખું કીધું, મારી દીકરા લેવાની સ્કીમ છે, મારું નામ આ પૃથ્વી પર દીકરા લેવામાં પ્રખ્યાત થશે. ભગવાન સ્વામી એને 3000 સાધુ કર્યા, લીધા જ ને દીકરા, કોકના ધની લીધા ને કોકના દીકરા લીધા, બરાબર. સાંખ્યોગી બાઈઓ કરી, બરાબર, તો એ દીકરીઓ લીધી. આ દીકરા મહારાજે આપ્યા હોય વરદાન આપીને, એના કરતા મહારાજે લીધેલાના પ્રસંગ જાજા છે, લીધેલાના પ્રસંગ જાજા છે. અમે દીકરા દેતા નથી. બોલો, એ બે જણા બાજુમાં હતા, તમે જ ભગવાન છો, ધારો તો કરદો, કરો ને. ત્યારે મહારાજ કે એક કામ કર, જો અજા દીકરા તો કે અમારી દેવાની તાકાત નહીં, પણ તું એક કામ કર, શંકરની માનતા કર કે શંકર તને દીકરા દેશે. કે તે ઓલા એ બાળા કરીને ગામ, એ ગામના પાદરમાં શંકરનું ડેરું બંધાવ્યું, શિવલિંગ સ્થાપ્યું અને માનતા કરી. તે 10 મહિને દીકરો આવ્યો અને મહારાજે એને કીધેલું, તું શંકરની માનતા કરતો ને દીકરો થશે અને દીકરાને કાન ઉપર શિવલિંગનું નિશાન હશે, કે શિવલિંગનું નિશાન હશે જ્યાં દીકરો થશે. એટલે દીકરો થયો, હવે એને બોલો તો પ્રતીતિ કોની આવે? મહારાજે કીધું, પણ કીધું શિવની માનતા કર. આવો મોહ પમાડી દે ભગવાન મનુષ્ય આકારે હોય ને, ત્યારે આવો મોહ પમાડી દે, એવું થાય. માટે તમારા મનુષ્ય ચરિત્ર દેખીને અમને ક્યારેય મોહ થાય નહીં, તેમજ અવગુણ આવે નહીં. એવી રીતે ભગવાનના ચરિત્ર એવા, મોટાના ચરિત્રો એવા, એ મોટાની ભેગા રહો ને ત્યારે લાગે કાં તો મોહ પમાડી દે એવું છે. આમાં મનુષ્ય જાણવા કે આને મોટા જાણવા, ઘણીક વખત એવું ચરિત્ર કરે અને એમાંથી જે પાર પડી જાય એને વાલો થઈ જાય. આપની રીત જ અલૌકિક છે, તેમાં ભવ બ્રહ્માને શેષ પણ ભૂલા પડી જાય તો આપણે કોણ? બ્રહ્મા જેવા બ્રહ્માએ ત્યાં આગળ ગોથા ખાય, શિવજી જેવા એને ગોથા ખાય. ભગવાનનો મોહ પમાડવાની શક્તિ એવી છે, એવા છે. ભગવાનની માયા જેવી તેવી નથી, રચે ત્યારે એવી જ રચે. મુક્તાનંદ સ્વામીને જ્ઞાનાનંદ સ્વામી આવ્યા જેતલપુરથી, મહારાજની આજ્ઞા નહોતી કે તમારે દર્શને આવવું. મહારાજે કીધું અમારા કયા વિના દર્શને આવતા નહીં, રહેવાયું નહીં. આવ્યા ગઢપુરમાં આવ્યા ને, એટલે સોમલા ખાચરને મુક્તાનંદ સ્વામી કે મહારાજને કહો મુક્તાનંદ સ્વામી જ્ઞાનાનંદ સ્વામી આવ્યા છે, દર્શન દે. મહારાજે બંધી કરેલી હતી, બોલાવ્યા વિના આવવાનું નહીં, આજ્ઞા લોપીને આવ્યા છે. મહારાજ કે આવવા દો. આવ્યા, મુક્તાનંદ સ્વામી આવીને બેઠા, એટલે મહારાજ છે ને હામું જોઈને, સ્વામી આવ્યા? મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ. સ્વામી તમારું કલ્યાણ થશે પણ અમારું નહીં થાય, કે તમારું થશે અમારું નહીં થાય, તમે તો કેવા ત્યાગ વૈરાગ્યવાળા,
અને અમે તો આ દરબારોના આ ઘરોમાં બંધાઈ ગયા એટલે બંધનને પામી ગયા સ્વામી, તમારું થશે અમારું નહીં થાય. અરે મહારાજ એમ ના બોલો, તમે તો પુરુષોત્તમ નારાયણ છો. અરે સ્વામી અમે હાના પુરુષોત્તમ, અમે હાના પુરુષોત્તમ, અમે તો બંધનને પામી જઈએ, આ દરબારગઢ છોડીને ક્યાંય જઈ નથી શકતા, અને તમે તો કેવા સમર્થ, ગમે તે જગ્યા છોડીને ગમે ત્યાં જાઓ, એમ કરીને મહારાજ રોવા માંડ્યા, રોવા માંડ્યા. તમે તો નિર્બંધ, અમે તો બંધાયેલા, એમ કહીને રોવા માંડ્યા. સ્વામી મારું કલ્યાણ કરજો, મારું કલ્યાણ કરજો સ્વામી, મારું કલ્યાણ નહીં થાય, આમ કરીને રોવા માંડ્યા. હવે મહારાજ જ્યારે સ્વામીને આવું કરે, સ્વામીને કંઈ રાજી થાય? સ્વામી સ્વામી ઉદ્વેગને પામી ગયા, દુઃખ 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 થઈ ગયું, મહારાજ આવું ક્યાં બોલો. ને મહારાજ રોવા માંડ્યા, તો સંતો અંદર ભેળા રડવા લાગ્યા, બે સંતો. પછી મહારાજ કે સ્વામી ભલે ત્યારે તમે જ્યાંથી આવ્યા હોય ત્યાં જાઓ પાછા. તે મુક્તાનંદ સ્વામી ગયા, રસ્તામાં વિચારતા ગયા કે મહારાજે આવું ચરિત્ર કેમ કર્યું, કારણ કે મહારાજની આજ્ઞા લોપીને. એટલે તમે વિચારો કે ભગવાન જાણીને આપણે એનું ભજન કરતા હોય ને એવું કે મારું કલ્યાણ ખબર નહીં થશે કે નહીં થાય. મનુષ્ય આકારે આપણી સામે હોય પાછા, એટલે આપણા જેવા જ દેખાતા હોય, કારણ કે ખબર નહીં મારું કલ્યાણ થશે કે નહીં થાય, કેમ થશે, શું થશે, તો શું થાય, મોહ થઈ જાય. એટલે ભગવાનના મોટાના ચરિત્ર બહુ અઘરા હોય છે, બહુ અઘરા હોય. આપના સેવક પાર્ષદોમાં ગરુડજી મુખ્ય કહેવાય તેવો બુદ્ધિમાં અને બળમાં સૌથી અધિક ગણાય. વળી તેને આપની સેવા પણ બહુ કરી છે. જેઓ બીજાના મોહ અજ્ઞાનને ટાળે એવા હોવા છતાં તેમનો પોતાનો મોહ ટાળવા છતાં પણ ટળ્યો નહીં, તેમજ દેવી પાર્વતી મહાન સતી કહેવાય તેમના જેવી બીજી કોઈ સતી કહેવાય નહીં, તેઓ આપના અપાર મહિમાને સમજતા હતા. વળી તેઓ બધી જ રીતે ઘણા સમજના જાણકાર પણ હતા. તેમણે આપણા મનુષ્ય ચરિત્ર દેખીને સીતાનું રૂપ લીધું. સતીએ પરીક્ષા લીધી હતી ને રામચંદ્રજીની, કાને ભગવાન કહેવાય. રામચંદ્રએ ચરિત્ર કર્યું, જાડવે જાડવે ભટકવા લાગ્યા સીતા સીતા કરીને, ત્યારે સતીએ રૂપ લીધું સીતાજીનું. અને રામચંદ્રજી કહે, માતાજી કેમ એકલા બોલો? અને પછી શિવજીએ કીધું કે હવે પાર્વતીનો મારે ત્યાગ કરવો પડે, કારણ કે તમે તો મારી માનું રૂપ લીધું. આવી દશા થઈ, એટલે ભગવાન તો મોહ પમાડી દે. ઇન્દ્ર એક મોટો દેવરાજ છે તે વાત પ્રસિદ્ધ છે. પરમાત્માએ કૃષ્ણ અવતાર ધાર્યો છે એમ તેઓ જાણતા પણ હતા. કૃષ્ણ અવતાર થયો ત્યારે ઇન્દ્ર આવ્યા હતા ઐરાવત લઈને પુષ્પથી વધાવવા, એવું જાણતા હતા. પણ એને જ્યારે ભગવાનનું મનુષ્ય ચરિત્ર દેખ્યું, ગોવર્ધનની પૂજા કરાવી કૃષ્ણએ, ઇન્દ્રની પૂજા બંધ કરાવી, ત્યારે ઘણો મોહ થયો હતો. જાણવા છતાં પણ મોહ થાય, ભગવાનને મોટા તો એવા છે ભૂલાડી દે, એ ભૂલાડવા જ મહેનત કરતા હોય. અને જીવ કે હું જાણી લઉં, શું જાણી લઉં, એની એની પાસે આપણને ભૂલાડવાની ટ્રીકો જાજી હોય. સ્વામી કે જેવો છે એવો મહિમા જો જણાય ને તો કોઈ ઉઠીને ઘેર જ જાય નહીં. જ્યાંથી જઈ શકો છો ત્યાં સુધી હજુ જાણ્યો છે ક્યાં? સ્વામી કે જેવો છે એવો મહિમા જણાય તો કોઈ ઘેર જ જાય નહીં. હા, કોકે વધારે જાણ્યો તેને ધક્કા મારીને કાઢવા પડે, પણ છેવટે કાઢે તો જાય તો ખરા ને. પણ જે દી જેવો છે એવો જણાશે તે દી આ છોડીને જવાશે. સ્વામી કે આ સભા બેઠી છે કોઈ ઉઠે જ નહીં, જેવું છે એવું જણાય તો કોઈ ઉઠે જ નહીં. જે શ્રીજી મહારાજે કીધું, આ સભામાં આપન સર્વેના તેજોમય તન છે, છટા છૂટે છે તેજની જાનું પ્રગટ્યા કોટી ઇન્દુ છે. જેવા જેવા ભગવાનના સંતો ભક્તો છે ને એવા આપણને જણાય ને તો એને મૂકીને છેટે જવાય જ નહીં, સંકલ્પી ના થાય ને છેટે જવાય જ નહીં. પણ એ મહારાજને એવા મોટા પુરુષો પોતાને ભૂલાડે, જેવા છે એવા કરે, એ હંમેશા મોહ ઉત્પન્ન થાય એવું જ કરે. અને ઉત્પન્ન આપણને થઈ જાય, આપણે ડાયા એટલા છીએ ને, આપણને થઈ પણ જાય. એવું છે, ભગવાનને મોટા એવા જ હોય. ક્યારેક એમ કહી દે કે આમ આમ જ થશે જા, અને એમ જ થાય. અને ક્યારેક કે ખબર નહીં યાર હું થશે, મને તો બહુ બીક લાગે છે, હું થઈ જશે ખબર નહીં, આમ થાય. હવે બેયનું કમ્પેર કરવું એટલે બહુ જ કઠિન પડે. અને રહેવાનું પાછું મોટા ભેગા જ, વચન બે સાંભળવાના, ક્યારેક સમર્થપણું દેખાડે, ક્યારેક અસમર્થપણું દેખાડે. અને ત્યારે મોહ ના થવો કે અત્યારે અસમર્થપણું દેખાડે છે. છે સમર્થ, જાણે છે બધું. એક વખત એમ કહી દીધું કે શું શું થયું, કેમ થયું, આમ આમ થયું તું ને, આખું કહી દે. અને ક્યારેક એમ કે શું થયું, મારે જાણવું છે, મારે જાણવું છે કે આમાં શું થયું છે,
મને ખ્યાલ નથી કે આમાં શું થયું છે. હવે બેને મેચ કરવું ને એ જ અઘરું છે. ઘડીક આકાશમાં ચડે ને ઘડીક પાતાળમાં જાય. હવે આપણી દશા શું થાય? આ ભગવાનને મોટા એવા હોય, ઘડીક દિવ્ય ભાવ, ઘડીક મનુષ્ય ભાવ. મનુષ્ય ભાવ બતાવે તો એટલા જ નીચા જાય, દિવ્ય ભાવ બતાવે તો એટલા જ ઊંચા જાય. હવે જીવ આપણે મચ્છરિયા જેવા ના નીચા જઈએ કે ના ઊંચા જઈએ કે, ખાલી માની રાખવાનું કે ભલે ઊંચા નીચા થતા પણ આપણે થાવું નહીં. આપણે થાવું એના ચરણારવિંદમાં બેઠા રહેવું, ઊંચા જાય તો ઊંચા જતું રહેવું, નીચા જાય તો નીચા જતા રહેવું. માની રાખવું કે આ ચરણારવિંદમાં કલ્યાણ છે, એટલું માની રાખવું પાક્કું, તો કોઈ દિવસ કઈ વાંધો આવે. આપણા ભગવાનના ભક્તોને એવો નિશ્ચય તો ઘણો છે, એ અનુભવાય કે મહારાજને ગુરુજીમાં નિશ્ચય તો એવો ઘણા બધા ભક્તોને એવો જ નિશ્ચય છે, એ અનુભવાય છે. પણ એની અંદર હજુ આપણો વધારો થતો જાય એવી આપણે સાધના કરતા રહેવું જોઈએ. તે સૌની જેમ અમને ક્યારેય મોહ ન થાય એવી દયા રાખજો. અમે આપને શરણે આવ્યા છીએ, હવે અમને જો ભૂલા પાડશો તો પછી અમારું ક્યારેય ઠેકાણું પડશે નહીં. જીવા બાપુ કે હવે ભૂલા ના પડતા, તમારે શરણે આવ્યા છે. અને ભગવાનની માયા એ જબરી છે. આ છે ને જગતની માયા છે ને એને તરવી સહેલી છે. એકવાર સમજી જાય કે આ જગત ખોટું છે એ તરી જવાય. પણ એના પછીની જે માયાની જાળો છે ને ભગવાનની, અતિ ઝીણી જાળીઓ છે, અતિ ઝીણી, અતિ મજબૂત અને અતિ ઝીણી. અને ઝીણું હોય એટલે બધા ફસાય એમાં. બ્રહ્મા મોહે શંકર મોહે, મોહે સકલ નર નારી, યોગ કરંતે યોગી મોહે, દુનિયા કોન બિચારી, હો પ્રભુ અચરજ માયા તુમારી, જીસ પર કૃપા હોય તુમારી, સો જન ઉતરે પારી, બ્રહ્માનંદ કહે આયો શરણ મે, લીજે મોએ ઉગારી, અહો પ્રભુ અચરજ માયા તુમારી. નિષ્કુળાન સ્વામીને ધામમાં લઈ જતા હતા મહારાજ, તે વચ્ચે શ્વેતદીપ આવ્યો. તે શ્વેતદીપની ગાદી ખાલી પડી હતી. વાસુદેવ નારાયણની ઉપાસના સમજવા આવ્યા હતા સત્સંગમાં જન્મ ધરીને. ત્યાં મહારાજ કે સ્વામી અક્ષરધામ તો આગળ છે પણ અહીં બેસી જવું જ, ગાદી ખાલી છે કે થોડા દિવસ આ મુક્તોને સુખ આપો. ત્યારે નિષ્કુળાન સ્વામી કે આ ગાદીઓ બહુ ભોગવી મહારાજ, આવે તો ઠેક અક્ષરધામમાં. ભગવાનની માયા ખાલી અહીં તરી જઈએ એટલી નહીં, ઠેક મૂર્તિ મૂર્તિ સુધી પહોંચતા સુધી ભગવાનના ભક્તને ભગવાને ગોઠવેલી માયા છે. ભગવાનનું ધામ, ભગવાનની મૂર્તિનું તેજ એ પણ બાંધી ના દે અને કેવળ મૂર્તિમાં જ બંધાવાય ત્યાં સુધી જ્યારે પહોંચે ને એ જ લક્ષ બંધાઈ જાય ત્યારે માયાને બરાબર સમજ્યો કહેવાય, સમજ્યો કહેવાય. એ જ લક્ષ બને તો જ આજે ગોપાળાન સ્વામી ને મુક્તાનંદ સ્વામી આટલા ઐશ્વર્યવાળા ને આટલા પ્રભાવશાળી અને છતાંય પણ એને કોઈ જગ્યાએ બંધન ના થાય, ગમે એટલા સ્તુતિ કરે તોય કે જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા થકી કાંઈ ન થાય, થાલ્યો ફૂલ્યો ફોગટ ફૂલાય. જે મુક્તાનંદ સ્વામીને એમ કે કાંડું જાલીને નાખે તો અષ્ટાવરણ પાર જાય, મુક્તાનંદ સ્વામી એમ કે મહારાજ કે આ તુંબડું રિપેર કરતા આવડે, મારા તુંબડું રિપેર કરતા મને ના આવડે, ભાંગી જઈએ. આવા મુક્તાનંદ સ્વામી એ એવું એવા શા માટે રહી શકે જે અહીંથી કાંડું જાલે અષ્ટાવરણ પાર મોકલે તોય આવા કેમ? કારણ એક જ, ભૂખ મૂર્તિની, બીજે કોઈ જગ્યાએ નહીં. ભગવાનની અહીંથી ઈશ્વર બ્રહ્માદિક ઈશ્વરો છે ને ત્યાં સુધીની માયાને ખોટી કરવીને એ સહેલું છે, પણ જે બ્રહ્માથી માંડીને ઠેક મૂર્તિના ચરણારવિંદ સુધી જવું એ જે ભગવાનની ગોઠવેલી જાળીઓ છે એને તો કોઈક વિરલાઓ કાપે છે અને એને કાપવી છે આપણે સમજણપૂર્વક. હા, મૂઢ પણ હોય તો વાંધો નહીં, મારે તો મારા જે બહુ એ સારું, પણ જેની પાસે બુદ્ધિ છે ને સમજણ છે ને દોડે છે થોડી જાજી, સમજ્યા ને, એક બે પગ પૂરા નથી, એક આખી છે ને એક અડધો છે, એવી જેની બુદ્ધિ છે એને તો આ બધું ખોટું કરવું પડે અને ઠેક મૂર્તિ સુધી જવાય એવી રોજ સમજણ કરવી પડે ત્યારે પહોંચાય. એટલે મહારાજ તમે ભૂલા ના પાડતા અમને, લો મહારાજને રોજ કેવું, મહારાજ ભલા થઈને અમને ભૂલા પાડતા નહીં. સુરા બાપુનું બહુ સારું, મહારાજ લેવા આવો ને ત્યારે કાળો પાટો લઈને આવજો એક,
એવું ઘાટું કાળું કપડું લઈને આવજો અને મારી આંખો એ બાંધી દેજો, અહીંથી ઉપાડો સીધો મૂર્તિએ મૂકજો તમારી, પછી ખોલજો, ન્યા સુધી ખોલતા જ નહીં. કારણ કે ભગવાનને ટેવ કેવી છે, આપણે એમ કહીએ ને મહારાજ સર્વોપરી છે મારા મહારાજ, એમ એમ આપણે કહીએ ને મહારાજ સર્વોપરી, એટલે નિશ્ચયવાળા હોઈએ, બહારનું ખાઈએ નહીં પીએ નહીં, આ નહીં આ નહીં આ નહીં, આજ્ઞાવાળા હોઈએ. મહારાજ કે બસ આ હોનાની લગડી છે, પરીક્ષા તો આની જ થાય, પિત્તરની શું પરીક્ષા કરવી. એટલે મહારાજ અહીંથી વિમાન ઉપાડે ને તે પછી છે ને સત્યલોકમાં લઈ જાય, તે સત્યલોકની અંદર તો બ્રહ્માંમાં આવે મહારાજને હાર પહેરાવે. મહારાજ કે મને નહીં, આ કેવા મોટા મુક્ત, જો આખું જગત ખોટું કરીને આવ્યા, તમારો સત્યલોક એ ખોટો કર્યો છે, પહેરાવો આમને, આમની પૂજા કરો, મારી નહીં મારા કરતાં અધિક છે આ મારો ભગત. સારું આપણને રહી ગયું હોય થોડું ડીંડું, હા બરાબર મહારાજ બરાબર, ત્યાં મહારાજ આપણી પૂજા બ્રહ્માજી કરે, પૂજા બ્રહ્માજી કે પણ મહારાજ મારી ગાદી પર સાથે, અરે જાઓ જાઓ ભગત બેહો બ્રહ્માજીની ગાદીએ, તો આપણે તો પછી પાવર સહિત બેસી જઈએ ગાદીએ, અને ત્યાં તો સત્યલોકના બધા મુક્ત, ઓહો ઓહો ઓહો, આપણને મહારાજ વિમાન લઈને ઊભા જ ભૂલાઈ જાય. અને મહારાજ જોવે કે જેવો મને ભૂલ્યો, મહારાજ કે ઉપાડો વિમાન, હાલો ભાઈ ભલે ગાદીએ બેઠા. આવું તો કેટલાને થઈ જાય છે, બ્રહ્માની ગાદી હોય અને શ્વેતદીપની ગાદી હોય અને બદ્રિકા આશ્રમમાં, ક્યાંક ને ક્યાંક ને ક્યાંક ને ક્યાંક હલવાઈ જવાય એવું છે. પ્રકૃતિ પુરુષના લોકમાં, પ્રધાન પુરુષના લોકમાં બધી જગ્યાએ, એટલે અહીંથી જ શૂન્ય થવું, કાંઈ નથી. હવે કાંઈ નથી એટલે મહારાજ પૂજા કરવા મોકલે ને તો એ થાય કે ના ના ના, આની બાજુ જોઈ રહ્યો ભાઈ, અહીં કાંઈ નથી. પૂજા કોક કદાચ કરી દે ને તો એમ થાય કાંઈ નથી એનું છે. એટલે નજર ન્યારે ને, વૃત્તિ ન્યારે ને, ત્યાં સુધી મહારાજ વિમાન ઉપાડે નહીં. પણ જેવી વૃત્તિ તૂટી, મહારાજ કે આને ત્યાં ગમે એવું છે ભલે રહ્યો, પછી લઈ જઈશું, પછી પશ્ચાતાપ કરે, પછી ન્યા પાછો મહારાજને સંભાળે, ત્યારે વળી ક્યારેક વિમાન નીકળતું હોય બેહાડ દે. આવું પણ થાય, એટલે અહીં કહે છે મહારાજ તમે ભૂલા ના પાડતા અમને. અને મહારાજ આવું કરે, ભૂલી ના જાય, ઉપાડે તો ખરા પાછા, પણ થોડી વાર ખેલ કરી દે ખરેખરો. એટલે મહારાજને રોજ કહેવું, મહારાજ ભૂલા ના પાડી દેતા, હવે પકડ્યા છે ને ઠેક પાર પાડી દેજો, ભૂલા ના પાડતા. એને એવી મજા આવે છે, એને એવી મજા આવે છે. આપણે નાનો છોકરો હોય તો એના ખિસ્સામાં કંઈક હોય ને લઈ લઈએ, ને પછી એને આમ ગોતાઈએ, લે ગોતતો ક્યાં છે, આપણે આમ હાથમાં લઈને આમ આમ રમાડીએ, આપણને કેવી મજા આવે. નાનો છોકરો આમથી આમ લેવા જતો હોય તો આપણને મજા આવે છે ને, એમ ભગવાનને એવું મજા આવે થોડી વાર જોવે. હા કાંડું ઝાલ્યું છે એટલે ઉપાડી તો જવાના જ ગમે ત્યારે, બંધ આપણે બંધાવા ઈચ્છું તોય નહીં બંધાવા દે. આ શરીરમાં આપણે બંધાવા ઈચ્છું તોય નહીં બંધાવા દે, ને ક્યાંક મૂક્યા છે ત્યાં બંધાવા ઈચ્છું તોય નહીં બંધાવા દે. કરુણાના સાગર છે, ગમે તે રીતે વૈરાગ કરાઈને ત્યાંથી ઉપાડશે, પણ રમાડે ખરા. એટલે ભગવાનને કેવું, મહારાજ ભૂલા ના પાડતા. આવું જીવા બાપુ મહારાજની બહુ સુંદર સ્તુતિ કરે છે. હજુ આ સ્તુતિનો વિભાગ બહુ સરસ આગળ આવે છે, એને આપણે આવતીકાલે આપણને સ્વામી સંભળાવશે. અત્યારે આગળ 33 કડી પૂર્ણ થઈ છે. હરિકૃષ્ણ મહારાજની